तो जामनगर थी मोटा समाचार सामे आवी रह्या छे। जामनगर ना सपड़ा गाम मां केबिनेट मंत्री राघवजी पटेले विरोध नोंधाव्यो छे। केबिनेट मंत्री राघवजी पटेल नो विरोध नोंधायो छे तेवा समाचार सामे आव्या छे। जामनगर ना सपड़ा गाम नी आ घटना छे ज्यां माजी सरपंच सहित ना ग्रामजनो ए हाल विरोध कर्यो छे। गाम ना काम नही थता होवानो विरोध नोंधायो छे। जामनगर ना सपड़ा गाम नी आ घटना सामे आवी छे ज्यां राघवजी पटेल नी थई छे जीभा जोड़ी। मोटा समाचार सामे आव्या छे। जामनगर ना सपड़ा गाम मां केबिनेट मंत्री नो विरोध थयो छे। स्थानिको द्वारा विरोध करवामां आव्यो छे। कृषि मंत्री राघवजी पटेल नो विरोध करवामां आव्यो होय तेवा समाचार सामे आव्या छे। समग्र माहिती बाबते संवाददाता सलमान जोड़ाई चुक्या छे। सलमान, शुं छे समग्र विगत अने जे रीते विरोध करवामां आव्यो छे तेनुं मुख्य कारण शुं छे? बिल्कुल, जो बात करवामां आवे तो राज्यना केबिनेट मंत्री अने जामनगर ग्राम्यना धारासभ्य राघवजी पटेल जे पोताना मत विस्तारोमां अवारनवार जे मुलाकात छे તે લેતા હોય છે અને મતદારો તેમજ જે લોકોની સમસ્યાનું નિરાકરણ છે તે લાવવાના પ્રયાસો કરતા હોય છે। એટલું જ નહીં, જે રીતે રૂબરૂ ગામોની મુલાકાત લેતા હોય છે ત્યારે આજે ધૂળેટીના પર્વ નિમિત્તે જામનગર નજીક જે આવેલ સપડા ગામની કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી અને જે ગામના વિકાસના કામોને લઈને સરપંચ સહિતના જે ગામના અગ્રણીઓ તેમજ જે ગ્રામજનો સાથે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન જે સપડા ગામના જે માજી સરપંચ સહિતના જે ગ્રામજનો છે તે ત્યાં આવી પહોંચ્યા હતા અને કૃષિ મંત્રી રાઘવજી પટેલનો વિરોધ છે તે દર્શાવી અને ગામમાં જે સભા કે મીટિંગ નહીં યોજવા માટે આક્રોશ સાથે જણાવ્યું હતું। આટલું જ નહીં, જે રીતે માજી સરપંચનો આક્ષેપ પણ હતો કે તેઓ પોતાની સમસ્યા લઈ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઓફિસે ગયા હતા ત્યારે તેઓના જે કામોનું નિરાકરણ છે તે થયું ન હતું અને માજી સરપંચનું અપમાન પણ કરાયાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યું હતું। જો કે આ સમગ્ર મામલે ભારે રકઝક અને જીપાજોડી થયા બાદ આખરે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સપડા ગામના જે માજી સરપંચ છે તે કહી શકાય કે સહિતના ગ્રામજનો છે તેઓના કામો થઈ જવાની ખાતરી છે તે આપી હતી તેમજ જે માજી સરપંચના કામો માટે જેટલી પણ લડત કરવી પડે તેટલી લડત કરવાની ખાતરી પણ આપી હતી। અને જે ઉલ્લેખનીય છે કે હાલ જે જામનગર ગ્રામ્યના ધારાસભ્યો અને હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું જે સપડા ગામમાં જે વિરોધ થતા જ આગામી જે વિધાનસભાની ચૂંટણી પહેલા જે મતદારોનો આક્રોશ છે તે પણ હાલ સામે આવી રહ્યો છે। જી સલમાન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો વિરોધ નોંધાયો છે, સપડા ગામમાં માજી સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કેબિનેટ મંત્રી ત્યાં પહોંચ્યા હતા ત્યારે માજી સરપંચે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે, પોતાના કામ નથી હોવાથી સાથે કામ પૂર્ણ કરવા માટે કાર્યાલયનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનું અપમાન થયું હતું તેવા પણ સમાચાર સામે આવ્યા છે, ત્યારે રાઘવજી પટેલનો વિરોધ નોંધાયો છે। એટલે અમારે ગામની અંદર દુઃખ ઉભા થાય તમારે ગામમાં ફાટા નખાવી દીધા તમે તમારા રાજકારણ હાલ ઉઠે અમારે બધી પથરી ફેરી નાખી ઓફિસે આવ્યો તો અમે તમને મતદાન આપ્યું છે એને થોડું આપ્યું હતું।